આપણા ગામનું મોટામાં મોટું તળાવ. હજી આપણે આગળ જવાનું હે. અહીંથી આપણે નીકળતા હતા અને કઈક એમ થયું કે નીચે જવું જોઈએ, મસ્ત એવું લાગે છે બીચ જેવું. તમે બહુ મસ્ત લાગે છે અત્યારે. જો ભાઈ કરો એટલે ભર એટલા હોય નહી. આપણા ગામનું બેસ્ટમાં બેસ્ટ વ્યૂ તમને બતાવવા માંગુ છું. આપણે થોડુંક અંદર જવાનું મન થાય છે તો બહુ ઊંધું નથી, અહીં તો છીછરું હોય. આમ તો ફાઇનલી આપણે ડેમે પહોંચી ગયા. અહીંનું વ્યૂ જો તમને બેસ્ટ લાગે અમારા વિલેજનું તો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તમે. મસ્ત વ્યૂ આવે છે યાર, હું તમે ક્યાંય જોયું જ નહીં હશે ખરેખર. ત્યાં એન્જોય કરી રહ્યા છે તરાવને, જોઈ શકો છો લાઈનમાં જ અલગ મળે છે. આમ તો વરસાદ ચાલુ થઈ ગયો હોય, વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું હોય એટલે સનસેટ થવા માંડ્યો હવે. કઈ કુવો હોય આપણા ગામનો, એમાં પાણી ભરાય અને પછી આમાં જાય નહેરમાં. ને આપણા ગામના જે ખેતરો છે, જે ખેડૂતો એમ બને એને બધાને પાણી પહોંચી જાય આ તળાવમાંથી. આપણા ગામનું આ મોટામાં મોટું તળાવ આ જ છે. આ 30 ફૂટ ઊંડું છે, હવે તો વધારે થઈ ગયું છે કારણ કે જીસીબી નાલતા હોય ઉનાળામાં. અહીંથી તો બેસ્ટ વ્યૂ આવે છે, જોઈ શકો. આવું વ્યૂ તમે લગભગ ક્યાંય જોયું નહીં આવે. આપણા ગામનું બેસ્ટ વ્યૂ છે. આપણે વાં હતા ખોડિયા માતાજીનું જ્યાં મંદિર છે, આ જ પાણી ત્યાં જાય છે હમણાં. હજી આપણે આવડે માતાજીના મંદિરે પણ જવાનું છે તો વેલા હાલવા માંડી એટલે વેલા પહોંચી જાય. હવે આપણે આવડા માતાજીના મંદિરે જવાનું છે તો બધા હાલવા માંડ્યા છે. હું ને છોટે ભાઈ આપણો હે, તમે બે જ વાહે રહ્યા હઈ. આપણો બધું ગ્રુપ વયું ગયું હોય, આગળ હાલવા માંડ્યું હોય, આપણે વાહે રહી ગયા હતા તો આપણે જઈ
ફૂલ એન્જોય કર્યું અહીંયા તા. શું કેવું થાય, કર્યું ને ફૂલ એન્જોય? બહુ મસ્ત. લગભગ એક કલાક બે કલાક થઈ ગયા છે આપણે અહીંયા બેઠા હતા એનું. હવે તો અહીંથી નીકળીએ અને તરાવને બાય બાય બોલી દઈ, તો મળી આવે આવડ માતાજીના મંદિરે પહોંચીને. અહીંનું વ્યૂ બહુ મસ્ત છે, તો હું તમને શેર કરી દઉં. કેટા જાય છે, બહુ મસ્ત વ્યૂ આવે છે. કેટલો મસ્ત નજારો હોય જોઈ શકો છો તમે, કેટલા બધા ઘેટા જાય છે. સાંજ પડી તો બધા આવતા રહી જાય. વાહ, કેટલો મસ્ત નજારો. એક ઘોડી પણ છે તે બાવડા આડી છે. આપણો આખો ગ્રુપ. ઓ ભાઈ, એક જ રસ્તો હે ભાઈ. ઘેટા ભાઈ ગામે ભરી ગયા, ઘેટા જેવા લાગે. હલવા દિયો, હલવા દિયો, હલવા દિયો. જોઈ શકો છો તમે, હજી લાઈન જબરી છે. વાહ, લો અહીંયા પણ ડેમેજ છે, થોડું ઘણું પાણી છે, થયું નથી. બધા આવેલા જાય છે ઘેટાની વાહે. પાર માં તો એ જાય, આ સાઈડે મસ્ત વ્યૂ છે. પાછળ ગાર્ડન જેવું બનાવ્યું ગામે અમૃતસર, ત્યાં બેસી પછી પેલા માતાજી ના દર્શન કરતા આવી. આપણે દર્શન કરી લીધા, નીચે આવતા રહી અહીં ઉપરથી. હવે જઈ હે અમૃતસર બાજુ છે આપણા ગામેનું ગાર્ડન બનાવ્યું છે અહીંયા, જેનું નામ અમૃતસર દીધું છે. આપણું આખું ગ્રુપ અહીંયા જ છે, ફોટા પાડે છે ને એન્જોય કરે છે. અહીંયા અમૃતસર નો આપણે બોટ પણ મારેલો છે અને અહીંયા વૃક્ષો આવેલા છે. એક આવું લોકેશન બનાવેલ છે, અહીંયા આપણો ગ્રુપ ફોટા શૂટિંગ કરે છે. બોલ પણ મૂકેલા છે, ફોટો ક્લિક કરી શકે બધા અહીંયા. અને અહીંયા આપણે ધ્વજ વંદન પણ કરી શકે અને સનસેટ નો પણ ટાઈમ થઈ ગયો છે. અને બાજુમાં જ એક નાનકડું સરોવર છે. નરેન્દ્ર મોદી સાહેબ નો આભાર, તમારા ગામમાં આવું કઈક સુંદર બેહવાલાયક કર્યું. અને આ ખુરચ્યું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આપી, તો કઈક આવું લોકેશન હે આપણા અહીંયા ગામની બરોબર બેસવાનું અવળાઈ માતાજીની મંદિરની બાજુમાં. તો હવે ઘણા વાગી ગયા હે, બધા ફૂલ એન્જોય કર્યો હે. હવે તો આપણે નીકળીએ ઘરે માટે. તો નિરાતે નિરાતે હાલતા થઈ, કારણ કે 8-9 વાગી જાય પૂગતા પૂગતા. હલો, એ તમારે બધાને આવું હોય તો બધા મજાક મસ્તી કરે છે ફૂલ. તો હવે આપણે તો હાલવા માંડી હોના રીતે, હો આયેલા આવીએ. નકર કોઈને ઘરે જવાનું મન થતું જ નથી કે અહીંથી નીકળી. તો હાલવા માંડી જેથી કરીને બધા વાહે આવીએ. એક ગ્રુપ તો આપણું મરે જ જાય છે, ફોલો કરી ગયું હોય તો આપણે પણ હવે હાલવા માંડી. એટલું જ રાખી ત્યાં જ્યાં આપણે ફર્યા હતા, મેં તમારા સાથે શેર કર્યું હોય. વિડીયો પસંદ આવે
Like, subscribe.